પ્રણામ માતા વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો વાલી મિત્રો? કેમ છો? મજામાં છો ને બાળકો? મજામાં છો? આજે આપણે સિનિયર કેજીમાં જે બાળકો ભણે છે એ બાળકો માટે અંગ્રેજી વિષય શીખવાનો છે. અંગ્રેજી વિષયમાં આગળના વિડીયોમાં આપણે એ ફોર એપલથી એલ ફોર લાયન સુધીના કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો લખતા, વાંચતા, ઓળખતા શીખી ગયા છીએ. બરાબર, હવે આપણી પરીક્ષા આવે છે તો આપણે પરીક્ષાની તૈયારી પણ કરવી પડશે ને. પરીક્ષાની તૈયારી કરવા માટે આપણે શું કરીશું? પહેલાં તો રિવિઝન કરીશું. રિવિઝન કરવા માટે એ ફોર એપલથી એલ ફોર લાયન સુધીના કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો આપણે લખીશું પહેલાં તો. બરાબર, ચાલો આપણે કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો લખતા શીખીશું ને. પહેલાં તો શું લખવાનું? એ ફોર એપલ, બી ફોર બલૂન, સી ફોર કેટ, ડી ફોર ડોગ. બરાબર, ઈ ફોર એલિફન્ટ. કેપિટલ મૂળાક્ષર અને સ્મોલ મૂળાક્ષર બંને જોડે લખવાના છે. એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, કે ફોર કાઇટ, એલ ફોર લેમન. આવી રીતે આપણે એ ફોર એપલથી એલ ફોર લાયન સુધીના કેપિટલ અને સ્મોલ બંને મૂળાક્ષરો લખતા શીખી ગયા છીએ. આપણને ખબર પણ પડી ગઈ છે કે કેપિટલ મૂળાક્ષર ત્રણ લીટીમાં અને સ્મોલ મૂળાક્ષર બે લીટીમાં. આ રીતે આપણે મૂળાક્ષરો લખતા, ઓળખતા, વાંચતા શીખી ગયા ને. હવે આપણે આ જ મૂળાક્ષરનો ઉપયોગ કરીને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીશું. સૌપ્રથમ તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે સરખા મૂળાક્ષરો જોડો. એટલે કે કેપિટલ મૂળાક્ષર લખેલો હોય એને નીચે સ્મોલ મૂળાક્ષર લખેલો હોય છે, તો કેપિટલ મૂળાક્ષરને સ્મોલ મૂળાક્ષર સાથે જોડવાનું હોય છે. બરાબર, પહેલો એ ફોર એપલ છે તો નીચેની લાઇનમાં સ્મોલ મૂળાક્ષર ક્યાં છે? તો આ રહ્યો એ ફોર એપલ, સ્મોલ મૂળાક્ષર આ છે, તો આપણે એને આવી રીતે જોડી દેવાનું છે. બરાબર, ત્યારબાદ બી ફોર બોલ, તો સ્મોલ મૂળાક્ષર બી ફોર બોલ ક્યાં છે? આ રહ્યો, તો આપણે આ મૂળાક્ષર પણ જોડી દેવાનું છે. ત્યારબાદ સી ફોર કેટ, કેપિટલ મૂળાક્ષર છે, આપણે એને સ્મોલ મૂળાક્ષર સાથે જોડવાનું છે. ક્યાં છે સી ફોર કેટ? આ સ્મોલ મૂળાક્ષર, તો કેપિટલ મૂળાક્ષરને સ્મોલ મૂળાક્ષર સાથે આવી રીતે જોડી દેવાનું છે. હવે સી ફોર કેટ પછી શું લખ્યું છે? ડી ફોર ડોગ, ક્યાં છે ડી ફોર ડોગ? આ રહ્યો પહેલો, સ્મોલ મૂળાક્ષર ડી છે ને, આપણે આ મૂળાક્ષરને આ મૂળાક્ષર સાથે જોડી દેવાનું છે. બરાબર, ત્યારબાદ ઈ ફોર એલિફન્ટ, ક્યાં છે ઈ ફોર એલિફન્ટ? આ રહ્યો સ્મોલ મૂળાક્ષર છે ને, તો આપણે આ મૂળાક્ષરને પણ જોડી દેવાનું છે આવી રીતે. બરાબર, ત્યારબાદ શું આપેલું છે નીચે? એવા કેપિટલ મૂળાક્ષરને સ્મોલ મૂળાક્ષર સાથે જ જોડવાના છે. ચલો પહેલું શું લખેલું છે? એફ ફોર ફિશ, તો નીચે સ્મોલ મૂળાક્ષર છે ત્યાં ક્યાં લખેલો છે એફ ફોર ફિશ? આ રહ્યો, તો આને પણ આપણે આવી રીતે આમ જોડી દેવાનું છે. પછી જી ફોર ગન, તો સ્મોલ મૂળાક્ષર જી ફોર ગન ક્યાં છે? આ રહ્યો, તો કેપિટલ મૂળાક્ષરને આપણે સ્મોલ મૂળાક્ષર સાથે જોડી દેવાનું છે. ત્યારબાદ એચ ફોર હાઉસ, ક્યાં છે એચ ફોર હાઉસ? કેપિટલ મૂળાક્ષર આ રહ્યો, સ્મોલ મૂળાક્ષર ક્યાં છે લાઇનમાં? આ રહ્યો સ્મોલ મૂળાક્ષર એચ છે ને, તો આપણે એની સાથે આ મૂળાક્ષર જોડી દેવાનું છે. ત્યારબાદ આઈ ફોર આઈસ્ક્રીમ, તો સ્મોલ મૂળાક્ષર ક્યાં છે આઈ? આ રહ્યો, તો આઈ ફોર આઈસ્ક્રીમને આઈ સાથે જોડી દેવાનું છે. ત્યારબાદ શું છે? જે ફોર જોકર, કેપિટલ મૂળાક્ષર છે અને સ્મોલ મૂળાક્ષર આ રહ્યો, તો આપણે આ મૂળાક્ષરને આની સાથે જોડી દેવાનું છે. આવી રીતે એ ફોર એપલથી લઈને એલ ફોર લાયન સુધીના કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો ઓળખીને જોડવાના છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. ઘણા વાલી મિત્રો
તમે બરાબર બાળકોને શીખવાડજો કે તમારું બાળક આ પ્રશ્ન બરાબર સમજે અને લખી શકે. હવે જુઓ, અહીંયા પણ આપણે મૂળાક્ષરો જોડવાના છે. પહેલો મૂળાક્ષર શું છે? આઈ. તો કેપિટલ આઈ છે અને સ્મોલ આઈ ક્યાં છે? આ રહ્યું. તો આઈ સાથે આ મૂળાક્ષરને જોડી દેવાનો છે, બરાબર. ત્યારબાદ જે ફોર ચોકર, કેપિટલ મૂળાક્ષર છે અને સ્મોલ મૂળાક્ષર સાથે જોડી દેવાનો છે આવી રીતે, બરાબર. હવે કે ફોર કાઇટ, કેપિટલ મૂળાક્ષર છે એને સ્મોલ મૂળાક્ષર સાથે જોડવાનો છે, આવી રીતે જોડી દેવાનો છે, બરાબર. ત્યારબાદ એલ ફોર લાયન, કેપિટલ મૂળાક્ષરને સ્મોલ મૂળાક્ષર સાથે જોડવાનો છે, તો આને પણ આવી રીતે જોડી દેવાનું છે. દરેક વાલી મિત્રો તમારા બાળકને મૂળાક્ષરોની પહેલાં ઓળખ આપશો, કેપિટલ મૂળાક્ષર અને સ્મોલ મૂળાક્ષર બરાબર ઓળખાવશો અને ત્યારબાદ જ આ પ્રશ્ન એમને લખવા આપશો. ત્યારબાદ નીચે જુઓ, ખૂટતા કેપિટલ મૂળાક્ષરો લખવાના છે. કેપિટલ મૂળાક્ષર એટલે પહેલી એબીસીના મૂળાક્ષર, બરાબર. પહેલી એબીસીના મૂળાક્ષર આપણે બોલતા જવાનું અને જે મૂળાક્ષર ના હોય એ આપણે લખતા જવાનું. કેપિટલ મૂળાક્ષર એટલે પહેલી એબીસીના જ મૂળાક્ષરો હશે, બરાબર. આપણે પહેલી એબીસીના જ મૂળાક્ષર લખવાના, યાદ રાખવાનું કે અહીંયા કેપિટલ મૂળાક્ષર છે તો એની બાજુમાં એના પછી જે મૂળાક્ષર આવે છે એ કેપિટલ જ મૂળાક્ષર લખવાનું છે. પછી આપણે બીજી એબીસીના મૂળાક્ષર લખવાના નથી. પહેલો મૂળાક્ષર કયો છે? એ ફોર એપલ છે. તેના પછી બી ફોર બોલ. એના પછી શું છે? સી ફોર કેટ. તો એના પછી શું આવશે? ડી ફોર ડોગ, બરાબર. આખી લાઈન પૂરી થઈ ગઈ. નીચેની લાઈન પહેલાં ડેશ લીટી પહેલી પાડેલી છે, ખાલી જગ્યા છે, અને ત્યારબાદ ઈ ફોર એલિફન્ટ લખેલો છે, બરાબર. હવે તો ઈ ફોર એલિફન્ટના પહેલાં શું આવશે? ડી ફોર ડોગ. પછી ઈ ફોર એલિફન્ટ આવશે, એના પછી એફ ફોર ફીસ. એફ ફોર ફીસ પર જી ફોર ગન લખેલું છે ને, ત્યાર પછી શું આવશે? એચ ફોર હાઉસ, બરાબર. હવે જુઓ નીચે શું લખેલું છે? એચ ફોર હાઉસ. શું લખેલું છે? એચ ફોર હાઉસ. પછી શું આવશે? આઈ ફોર આઈસ્ક્રીમ. ત્યાર પછી જે ફોર ચોક્કર લખેલો છે, એના પછી શું આવશે? કે ફોર કાઇટ. અને ત્યાર પછી એલ ફોર લાયન લખેલો છે, બરાબર. હવે જુઓ અહીંયા ખાલી જગ્યા લખેલી છે, એની બાજુમાં જે ફોર ચોક્કર લખેલો છે. હવે જે ફોર ચોક્કરના પહેલાં શું આવે? આઈ ફોર આઈસ્ક્રીમ. શું આવે? આઈ ફોર આઈસ્ક્રીમ. જે ફોર ચોક્કર. ત્યાર પછી કે ફોર કાઇટ અને એલ ફોર લાયન. આવી રીતે આપણે કેપિટલ મૂળાક્ષરો બોલતા જવાનું અને લખતા જવાનું. જે મૂળાક્ષર ના હોય એ આપણે લખી દેવાનું, બરાબર. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે, પણ યાદ રાખવાનું કેપિટલ મૂળાક્ષર હોય તો એની બાજુમાં એના પછી જે મૂળાક્ષર આવતો હોય એ કેપિટલ મૂળાક્ષર જ લખવાનો. એટલે કે પહેલી એબીસીનું મૂળાક્ષર હોય તો પહેલી એબીસીનું મૂળાક્ષર લખવાના. મારે ધ્યાન રાખજો ખાસ, આ પરીક્ષામાં પરીક્ષા પૂછાશે એટલે આ પ્રશ્ન ધ્યાનથી સમજવાનો અને પછી જ લખવાનો. દરેક વાલી મિત્રોએ તમારા બાળકને ધ્યાનથી આ પ્રશ્ન સમજાવશો અને પછી જ લખવા આપશો. હવે છે ખૂટતા સ્મોલ મૂળાક્ષરો લખો. ખૂટતા સ્મોલ મૂળાક્ષર લખો એટલે શું? એટલે કે હવે પહેલી એબીસીના આપણે મૂળાક્ષરો લખી લીધા ને, ખૂટતા હતા, જે બાકી હતા નહોતા લખેલા એ લખ્યા. હવે આપણે બીજી એબીસીના મૂળાક્ષરો ખૂટતા લખવાના, એટલે કે એના પછી જે મૂળાક્ષર આવતો હોય એ. પણ કઈ એબીસીના? બીજી એબીસીના મૂળાક્ષર છે. અહીંયા બધા બીજી એબીસીના મૂળાક્ષર લખેલા છે ને, એટલે આપણે એના પછી જે મૂળાક્ષર આવે છે એ પણ બીજી એબીસીનો જ મૂળાક્ષર લખવાનો છે. એ ફોર એપલ પછી શું આવે? બી ફોર બોલ. સી ફોર કેટ પછી શું આવશે? ડી ફોર ડોગ. ઈ ફોર એલિફન્ટ આપેલો છે. હવે અહીંયા ઈ ફોર એલિફન્ટ છે એની આગળ ખાલી ખાલી છે ખાનું, બરાબર. હવે ઈ ફોર એલિફન્ટના પહેલાં શું આવશે? તો ડી ફોર ડોગ આવશે. શું આવશે? ડી ફોર ડોગ. ઈ ફોર એલિફન્ટ. એના પછી એફ ફોર ફિશ. જી ફોર ગન. એના પછી એચ ફોર હાઉસ. હવે અહીંયા એફ ફોર ફિશ પછી શું આવશે? જી ફોર ગન. એચ ફોર હાઉસ. પછી શું આવશે? એફ ફોર આઈસ્ક્રીમ. અને ત્યાર પછી જી ફોર ચોકર, બરાબર.
હવે એના પછી અહીં ઇન્જિન લાઈન જુઓ, ખાનો ખાલી છે અને આઈ ફોર આઈસ્ક્રીમ લખેલો છે. તો આઈ ફોર આઈસ્ક્રીમના પહેલાં શું આવશે? તો આઈ ફોર આઈસ્ક્રીમના પહેલાં આવશે એચ ફોર હાઉસ, સ્મોલ મૂળાક્ષર લખવાના છે, ધ્યાન રાખજો બરાબર. હા, આઈ ફોર આઈસ્ક્રીમ. એના પછી શું આવશે? જે ફોર જોકર, કે ફોર કાઇટ, એના પછી એલ ફોર લેમન. નીચેની ખાલી ખાલી જગ્યા જુઓ, જી ફોર ગન, પછી શું આવે? એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, પછી જે ફોર જોકર અને કે ફોર કાઇટ પાછળ લખેલો છે. બરાબર, આવી રીતે આ પ્રશ્નો તમારે ધ્યાનથી સમજવાના અને પછી જ લખવાનો, લખવાની કોઈ ઉતાવળ કરવાની નહીં. પ્રણામ.